નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ ચેનલ. હું છું અલકા પરમાર. તો જોઈએ આજના મહત્ત્વના સમાચાર વીજપડીથી અમારા સંવાદદાતા રવિકુમાર ડોડિયા સાથે. આજ રોજ વિજપડી ગામે શ્રી વી ડી નગદિયા હાઈસ્કૂલ ખાતે કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં ભારત દેશને અડીખમ રાખવા પ્રતિબંધ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી પગલે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત 15-18 વર્ષના બાળકોના રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત સાવરકુંડલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિજયજી ચાવડા, સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી નીતિનભાઈ નગદિયા, તાલુકા ભાજપના ઉપપ્રમુખ હરેશભાઈ ભુવા, વીજપડી ગામના સરપંચ ભરતભાઈ ગીગૈયા, યુવા અગ્રણીય સાગરભાઈ નગદિયા, સ્કૂલના આચાર્ય શ્રી દર્શનાબેન માલાણી, વીજપડી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી રિપલબેન મહેતા તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોએ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. અને 15-18 વર્ષની ઉંમરના બધા બાળકો આ રસીકરણના અભિયાનમાં સહભાગી બને, આપણે આ રોગ પર નિયંત્રણ મેળવીશું અને આ કાર્યક્રમમાં શાળા સ્ટાફ અને આરોગ્ય સ્ટાફના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ ચેનલ.